कुछ महीने पहले मेरे स्मार्टफोन में एक वीडियो आया वो यहीं बिहार के जहानाबाद में फिल्माया गया था जब कुछ दर्जन भर लड़के एक लड़की के कपड़े फाड़ने की कोशिश कर रहे थे मैं यहाँ आई हूँ ये मालूम करने कि छेड़छाड़ और बलात्कार के ऐसे वीडियो क्यों फिल्माए जा रहे हैं क्यों देखे जा रहे हैं क्यों बांटे जा रहे हैं वीडियो वायरल થયા બાદ છોકરાઓ ની ધર પકડ કરાઈ પરંતુ હવે ગામલોકો ઇન્ટરનેટ ના પ્રભાવ ને લઈને ચિંતિત છે બધા 2 સાલ સે ઇન્ટરનેટ વાળો મોબાઈલ કાફી લોક હો ગયા હાથ હાથ હો ગયા છે ફાઉસકે બચ્ચે इससे बच्चे बिगड़ा भी रहा है और પોન્ડ જોવાનું આ ચલણ માત્ર મોટા શહેરોમાં પણ વધી રહ્યું છે વિશ્વની સૌથી મોટી પોન્ડ સાઈટ ગણાતી પોન્ડ દાવો છે કે ભારત તેનું ઝડપથી વિકસી રહેલું બજાર છે જે અમેરિકા અને બ્રિટન બાદ તેનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક છે એવરીથિંગ તેની શું અસર થઈ રહી છે આ માટે આદિત્ય ગૌતમે એક રિસર્ચ કર્યું અને પોતાના પુસ્તકમાં પોતાની જ કહાણી બયા કરી વેરી એટ્રેક્ટિવ ત્રણ વર્ષ પહેલા મારી સુંદર ગર્લફ્રેન્ડ હતી પરંતુ એક સમય હતો જ્યારે હું તેનાથી પણ ઉત્તેજિત નહોતો થતો પણ હું પોર્ણથી તરત જ ઉત્તેજિત થઈ જતો ત્યારે મને થયું કે મારી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું છે સમથિંગ સિરિયસલી રોંગ વિથની જોકે ત્યારબાદ આદિત્યનું પોર્ણને લઈને વલણ બદલાઈ ગયું છે જો કે પુસ્તક લખવાની પ્રક્રિયામાં કેટલીક ચોંકાવનારી વાતો પણ સામે આવી જો તમે ભારતીય પોન સર્ચ કરશો તો વેબકેમ અથવા મોબાઈલ થી બનાવેલી ફિલ્મો મળશે જે મોટે ભાગે મહિલાઓની મંજૂરી વિના બનાવાયેલી હશે બળાત્કાર જેવા પોન વિડિયો ખૂબ જ જોવાઈ રહ્યા છે રેપ વિડિયોઝ એન્ડ રેપ પોર્નોગ્રાફી ઇઝ હ્યુજ ઉત્તરાખંડ હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારને આદેશ કર્યો કે આ હિંસક વીડિયોવાળી પોન વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવો જેથી મહિલાઓ વિરુદ્ધની હિંસાને પ્રોત્સાહન ન મળે પરંતુ પુણે સહિત કેટલાક શહેરોમાં કામ કરતી ઇક્વલ કમ્યુનિટી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓનું માનવું છે કે પરિવર્તન માટે યુવા વર્ગ સાથે જાતીય સંબંધો અને સહેમતી જેવા મુદ્દાઓ પર વાત કરવી જરૂરી છે માનવ સંસાધન મંત્રાલયે બે હજાર નવમાં એડોલસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો પરંતુ બિહાર સહિતના દેશના અનેક રાજ્યોમાં ઘણી ગ્રામીણ શાળાઓમાં તેને લાગુ કરવામાં આવ્યો નથી જ્યાં સુધી આવી પહેલ કારગર નથી થતી ત્યાં સુધી સ્ત્રીઓ પ્રત્યેના લોકોના વલણમાં કોઈ જ પરિવર્તન નહીં આવે